સાથે છેડો ફાડીને વિધિવત રીતે ભાજપમાં જોડાઈ રહ્યા છે, ત્યારે કોંગ્રેસ પક્ષમાં ચાલતી ગુટબાજી ન ફક્ત હાર્દિક પટેલ પરંતુ કોંગ્રેસ સાથે ક્યાંક છેડો ફાડનાર તમામ નેતાઓ અત્યારે તો જે જોવા તો મળી રહ્યા છે. પણ સાથે અત્યારે તો સવાલ એ પણ જોવા મળી રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે તો હાર્દિકનું સ્વાગત તો થઈ તો રહ્યું છે, પરંતુ ક્યાંક અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે કે હવે પાટીદારોનું શું, કેવી રીતની જે હવે કહી શકાય કે ક્યાંક સત્તા પણ આપશે કે શું, કારણ કે ધારાસભ્ય તરીકે પણ અત્યારે હાલ તો તેઓ ચૂંટણી લડવાના છે કે શું કાર્યકર્તા તરીકે ફરજ બજાવશે. સવાલ ઘણા બધા અત્યારે હાલ તો જોવા મળી રહ્યા છે, પરંતુ આ તમામ સવાલની વચ્ચે અત્યારે હાલ તો એક જ જે સવાલ યથાવત જોવા મળી રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે હાર્દિક પટેલ અત્યારે હાલ તો જોડાશે, તેનાથી અત્યારે જનતાને અત્યારે હાલ તો કેવા પ્રકારના પ્રતિભાવ સામે આવી રહ્યા છે, તો આવો જોઈએ અમારા અમદાવાદના સંવાદદાતાનો વિશેષ અહેવાલ. હાર્દિક પટેલ ભાજપમાં જોડાવા જઈ રહ્યો છે ત્યારે આપણી સાથે નિકોલથી કેટલાક લોકો ઉપસ્થિત છે. સીધા જ તેઓની સાથે વાત કરીશું, તેઓ શું કહી રહ્યા છે. કારણ કે એક અનામત આંદોલનથી ઊભો થયેલો એક એવો ચહેરો કે જે રાજકારણમાં જવાની પોતે ના પાડતો હતો, સમાજને સાથે રાખી ચાલવાની વાત કરતો હતો, પરંતુ ક્યાંક એકાએક આજ સમાજને લઈને તેને જાહેરાત કરી હતી કે સમાજે મને રાજકારણમાં ધકેલ્યો છે ત્યારે હું રાજકારણમાં જઈ રહ્યો છું. પરંતુ ત્યારબાદ તેઓના જે નિવેદનો છે તે સામે આવ્યા હતા કે ક્યારે તે સત્તાપક્ષ છે તેની જે છે તેની તરફેણ નહીં કરે, તે સત્તાપક્ષને હાંસલ કરવા માટેની જે પણ લડાઈઓ હશે તે કરશે, પરંતુ જે હાલનો જે સત્તાપક્ષ છે તેનો તે વિરોધ કરશે. કારણ કે પાટીદાર આંદોલનની અંદર જે 14 લોકો છે તેઓના મોત નિપજ્યા હતા, તો ક્યાંક તે બાબતને લઈને પણ હાર્દિક પટેલ છે તેઓએ આ ભાજપને લઈને કેટલાક ટિપ્પણીઓ છે તે પણ કરી હતી. ત્યારે હાર્દિક પટેલ છે તે ભાજપમાં જોડાવા જઈ રહ્યો છે ત્યારે સ્થાનિકોનું શું કહેવું છે તે આપણે સીધી જ રીતે તેઓની સાથે જાણીશું. હાર્દિક પટેલ કેસરિયો ધારણ કરી રહ્યો છે ત્યારે શું કહેશો આપ? અમે પણ પાટીદાર આંદોલન સમયે અમારા કામ ધંધા છોડી સમાજને કંઈક ન્યાય અપાવવા માટે સમાજને અનામત માળે એ પ્રકારને હાર્દિક પટેલના નેતૃત્વમાં અમારો કામ ધંધો છોડી અને હાર્દિક પટેલને સહયોગ આપી તમામ મુવમેન્ટોમાં અમે અમારી હાજરી આપતા. પરંતુ જે પ્રકારે અત્યારે હાર્દિક પટેલના નિર્ણયો છે, ભૂતકાળમાં જે હાર્દિક પટેલના સ્ટેટમેન્ટ હતા અને અત્યારના જે સ્ટેટમેન્ટ આવે છે એના પરથી મારે હાર્દિક પટેલને મીડિયાના માધ્યમથી સીધો સવાલ છે. જ્યારે આંદોલન વખતે હાર્દિક પટેલે એક મુહિમ ચલાવી હતી કે ભારતીય જનતા પાર્ટી દ્વારા 1200 કરોડ રૂપિયાની ઓફર ભાજપમાં જોડવા માટે આવેલ હતી, આ ઓફર સાચી છે કે નહીં મને ખબર નથી, પણ મીડિયાના માધ્યમથી હાર્દિક પટેલે ગુજરાતની જનતાને જણાવેલું કે ભાઈ હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાવું તો મને 1200 કરોડ રૂપિયા આપવા માટેની ઓફર આવેલી છે. તો પહેલાં તો હાર્દિક પટેલે જણાવવું જોઈએ કે અત્યારે 1500 કરોડ આપવાના છે કે કેસથી ડરી ગયા છે, કે ભૂતકાળમાં જે હાર્દિક પટેલે 1200 કરોડની ઓફર કરી હતી એ પોતાનું વજન વધારવા માટે માત્ર ને માત્ર સમાજમાં સમાજને ગેરમાર્ગે દોરવાની એક વાત હતી. જે રીતે પાટીદાર આંદોલનની અંદર 14 યુવાનો શહીદ થયા, સમાજ દરેક સમાજ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચેનો જે એક ખાઈ ઊભી કરવાનું જો કામ કર્યું હોય તો હાર્દિક પટેલના નેતૃત્વમાં થયું છે. હાર્દિક પટેલે જે પ્રકારે 14 યુવાનોને ગોળીએ વિંધાવ્યા એમાં મુખ્ય જવાબદાર ભલે ભારતીય જનતા પાર્ટી હોય પરંતુ હાર્દિક પટેલના નેતૃત્વમાં આંદોલન થયું. ત્યારબાદ જે પ્રકારે અત્યારે ઘણા પાસથી જોડાયેલા હાર્દિકના નજીકના લોકો કહે છે કે ભાઈ પાટીદાર સમાજને ન્યાય અપાવ્યો, EBC અપાવ્યો, પરંતુ મારા મતે સમાજને જે કંઈ મળ્યું છે એના કરતાં મહત્ત્વના 14 લોકોના જીવ અમારા માટે ખૂબ મહત્ત્વના છે. કોઈ માએ પોતાના દીકરા ગુમાવ્યા છે, કોઈ બહેને પોતાના ભાઈ ગુમાવ્યા છે, પરંતુ હાર્દિક પટેલે જે પ્રકારના ભૂતકાળના જે સ્ટેટમેન્ટ હોય, એમના જે જૂના વિડીયો છે, સમાજને જે વાત કરી તે અમે ક્યારેય રાજકારણમાં નહીં જોડાઈએ, ગમે એટલા કેસ થાય આ છે તે છે, પરંતુ અત્યારે હાર્દિક પટેલના સ્ટેટમેન્ટ બિલકુલ બદલાઈ ગયા છે અને મને લાગે છે કે સમાજની જે પડતા પ્રશ્નો છે, ચાહે શહીદોને ન્યાય આપવાની વાત હોય, એમના પરિવારને નોકરીની વાત હોય, જે પાસના તમામ કાર્યકર્તાઓ જેમના પર કેસ ચાલી રહ્યા છે તેમની વાત હોય, પરંતુ હાર્દિક પટેલ જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની વાત કરે છે, પણ સામે પક્ષે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતા તરફથી એમને આવકારવા માટેનું કોઈ ચોક્કસ સારું નિવેદન પણ આવેલું નથી. એટલે મને ચોક્કસ એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર હાર્દિક પટેલ કોઈ મજબૂરીથી, કેસના ડરથી કે અન્ય કોઈ લાલચથી જતા હોય, અથવા તો મને એવું લાગે છે કે ભૂતકાળમાં આનંદીબેનની ખુરશી હટાવવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા જ કદાચ આંદોલન ઊભું કરવામાં આવ્યું હોય તો નવાય નહીં,
કારણ કે જે પ્રકારે હાર્દિક પટેલને અત્યાર સુધી દેશદ્રોહી ગણવામાં આવતો હતો, રાજદ્રોહી ગણવામાં આવતો હતો, એ જ રીતે અત્યારે હાર્દિક પટેલને લેવા માટે જે લોકો થનગરી રહ્યા છે તો એ એક બહુ જેને કહેવાય ને કે ભાઈ તપાસનો વિષય છે. કારણ કે અત્યાર સુધી હાર્દિક પટેલને આવકારવા માટે હાર્દિક પટેલને જે પ્રકારે આ લોકો દેશદ્રોહી કહેતા હતા, રાજદ્રોહી કહેતા હતા, ગુંડા લુખ્ખા અસામાજિક તત્વો કહેતા હતા, આજે એ જ લોકો ભારતીય જનતા પાર્ટીવાળા લોકો હાર્દિક પટેલને લેવા માટે નીકળે પડ્યા છે, તો આમાં ખૂબ તપાસનો વિષય હોય એવું મને લાગે છે. ચોક્કસથી રોષ છે ક્યાંક તે પણ જોવા મળ્યું છે. ત્યારે હાર્દિકના જે સોશિયલ મીડિયા ઉપર આવેલા અલગ અલગ નિવેદનો છે તેને લઈને પણ સ્થાનિક છે તેઓની અંદર વિરોધ છે તે જોવા મળી રહ્યો છે. સમાજની અંદર પણ ક્યાંક વિરોધ હોય તેવું ચોક્કસથી જોવા મળી રહ્યું છે. અન્ય સાથે સીધી જ રીતે વાત કરીશું. હાર્દિક પટેલે હવે કેસરીઓ જે ધારણ કરી રહ્યા છે, આપનો મંતવ્ય શું છે, આપ શું કહેવા માંગો? હું એક ક્ષત્રિય સમાજમાંથી આવું છું. મારું નામ મનવીરસિંહ રાજપૂત છે. હાર્દિક પટેલ કોઈ પણ પક્ષમાં જોડાય એનાથી અમને કોઈ લેવા દેવા નથી, પણ એમના જે જૂના સ્ટેટમેન્ટો હતા અને હાર્દિક પટેલની પાછળ જે યુવાનોને ક્રેઝ હતો, પહેલાં એક આંદોલનકારી જીવ હતો, એક ક્રાંતિકારી તરીકે એને લોકો જોતા હતા, પણ હવે ભવિષ્યમાં આવા યુવાનો ઊભા થશે તો એની ઉપર કોઈ વિશ્વાસ નહીં કરે. કારણ કે હાર્દિક પટેલે જે એના સમાજ જોડે દગો કર્યો છે, જે આ યુવાનોએ પોતાના જીવ આપ્યા હતા અને 14 જીવ આપ્યા હતા અને એની આહુતિઓ આને વેડફાઈ નાખી છે હાર્દિક પટેલે, એટલે ભવિષ્યમાં આવા લોકો ઉપર હવે કોઈ વિશ્વાસ નહીં કરે. ચોક્કસથી રોષ છે તે ક્યાંક જોવા મળી રહ્યો છે. અન્ય સાથે સીધી જ રીતે વાત કરીશું. હાર્દિક પટેલ છે કોઈ સામાજિક સંસ્થાઓ સાથે જોડાઈને પણ જો આગળ વધ્યો હોત, સમાજની અનેક સંસ્થાઓ છે તેની અંદર જોડાઈને આગળ વધ્યો હોત, તો શું કહેશો? આમાં તો એવું છે, કોઈ પણ વ્યક્તિ હોય જ્યારે પોતાનો સ્વાર્થ સાધવાનો હોય, કોંગ્રેસ પક્ષમાંથી હોય કે ભારતીય જનતા પાર્ટીમાં હોય, જ્યારે પોતાનો સ્વાર્થ સાધવાની વાત હોય ત્યારે લોકો કહેતા હોય છે કે પક્ષમાં અમારું સાંભળતા નથી અથવા તો અમને કામ કરવા દેતા નથી. પરંતુ સાચી હકીકત એ છે કે ક્યાંક ને ક્યાંક લોકો પોતાનો સ્વાર્થ સાધવા માટે લીલી પેનથી સહી કરવાની આશાથી કે XYZ પોતાની કંઈક ને કંઈક મોટી આશા સાથે પક્ષપલટો કરતા હોય છે, બાકી સમાજના નામે રોટલા શીખતા હોય છે કે ભાઈ અમારો સમાજ કહેશે તો અહીંયા જઈશું. ત્યાં સમાજ કોઈને કંકોત્રી લગતા નથી, કોઈ પણ રાજકીય પાર્ટી કોઈને કંકોત્રી લગતી નથી, દરેક વ્યક્તિ પોતાની ઈચ્છા અને શોખથી રાજકારણમાં જતા હોય છે. ચોક્કસથી. તો હાર્દિક પટેલ જે છે તે કેસરીઓ ધારણ કરવાનો છે. ત્યારે નિકોલ વિસ્તારથી સ્થાનિકો છે તે આપણી સાથે જોડાયા હતા અને તેઓના મંતવ્ય છે તે આપણે જાણ્યા હતા. કેમેરામેન ગજરાજ સોલંકી સાથે રિપોર્ટર દીપક મકવાણા, અમદાવાદ.